અમ્મીજી, હું પપ્પાજીની વાત સાથે સહેમત છું. આપણે જાતે નક્કી કરી લેવાને બદલે એકવાર શોધનને પૂછી જોઈએ ને કે એની ઈચ્છા શું છે. મારે કોઈની ઈચ્છા જાણવાની જરૂર નથી. ને અંબિકા બહુ, આ સામે બોલવાની કળા તમે ક્યાંથી શીખી આવ્યા? સરસ્વતી એ શોધનની માં છે, હું જાણું છું. પણ મુદ્દલ ગુમાવ્યા પછી મારા વ્યાજને, એટલે કે દીકરાના દીકરાને સુખી કેવી રીતે કરવો એની સમજણ છે મારામાં. શોધનને હું ઓળખું છું, અને શોધન હું જે કહીશ ને એ છોકરીને પસંદ કરશે, અને એ પણ રાજી ખુશીથી. પણ મમ્મીજી, એકવાર બસ જાઓ ને મારા માટે ઉકાળો બનાવી લાવો. શાસ્ત્રીજીએ કીધું તું તને યાદ છે ને, લક્ષ્મી નસીબદાર છે અને એ જ્યાં જશે ને એનો ઉદ્ધાર કરી દેશે. કેમ, તમે માનવા તૈયાર નહોતા ને પેલા શાસ્ત્રીજીની વાત? માનવા તો હું આજે તૈયાર નથી. એને કીધું તું ને કે મારી કુંડળીમાં સત્તાનો યોગ નથી. જોયું શું પરિણામ આવ્યું? ચંદ્રા કર્મ આપણા હાથમાં હોય છે, અને કર્મની સાથે સાથે આગળ વધતા રહ્યો, અને જો કોઈ એમાં જીતી જાય ને, અથવા તો કોઈ સાચી વાત કહી જાય તો એને સાંભળી લેવાની હોય છે. આહા, ને કઈ શું વાત છે? આજે તમારી જીભડી બહુ ઉપડી રહી છે ને કઈ? હા, કેમ કે તું હવે નવી વાત કહે છે. શાસ્ત્રીજીએ જે કઈ કીધું એના પછી તું લક્ષ્મીના લગ્ન પ્રતાપની સાથે કરવાનું કહે, અને હવે પછી આવી આ બરોડાના છોકરાની વાત. લાંબી ટૂંકી સાડી બાર, લક્ષ્મીને હું ક્યાંય નહીં જવા દઉં. ગઈ ક્યાંય લક્ષ્મી અઘરની બાર? કહું છું જરા શાંતિ રાખો. નવી નવી વાતો સાંભળ્યા પછી પણ શાંતિ રાખવાની? બરોડાનો છોકરો કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે કાંઈ ખબર નથી, અને વાત નક્કી કરી નાખી. ક્યારની કહું છું, તોય તમારી લલુડી મોઢામાં રહેતી નથી. બસ તમારે તો માથે જ ચડવું છે. ત્યારે સત્યરાજે બધાની દેખતા માંગુ મૂક્યું હતું, ત્યારે તમારી પાસે કોઈ જવાબ હતો? હતો કોઈ જવાબ? હવે કહું છું જરા ધીરજ રાખો, ધીરજ રાખો. પણ માને એ બીજા. મને સમજાઈ ગયું. હા મારા દીકરા, વાહ, તું એકદમ મારા પર ગયો છે. બાપુ, પાએ છે ને ખાલી ટાણું સંભાળ્યું છે, એવું કઈ નથી. કઈ નહીં એટલે? એટલે એમ કે ભલભલી હાલત આમ ચપટી વગાડતા સંભાળી લીધી છે, તો પછી આ લક્ષ્મી કઈ મોટી ભડબાદર છે. આપણે કરશું એ જ જે આપણે નક્કી કર્યું છે. તો પછી કામને બાપુ, સમય આવશે ને તો ફોડી લઈશું. એ ફોડી નાખવા વાળી સરપંચ થયો છું, કાલે બધા મને પૂછશે તો હું શું જવાબ આપીશ, શું કહીશ બધાને? જરા મને શ્વાસ લેવા દો. લક્ષ્મીના લગ્ન થશે એટલે એના નામના ઉકાળા બંધ કરો અને જરા શાંતિથી વિચારવા દો. આબા, જરાક શાંતિ રાખો ને વિચારવા દો. એ પહાડના અવતાર આના પડકા શું પાડે છે? અને ચંદ્રા, લક્ષ્મીના લગ્ન જો પ્રતાપ જોડે થશે તો બી મોટી રામાયણ. બધા પૂછશે બરોડા વાળાનું શું થયું, શું જવાબ આપીશું આપણે લોકોને? પહેલી વાત, લક્ષ્મીના લગ્ન પ્રતાપ સાથે થશે. બીજી વાત, લક્ષ્મી આ ઘરમાંથી ક્યાંય નહીં જાય, અને આ બંને વાતની જવાબદારી મારી. યાદ રાખજે ચંદ્રા, જો તે કીધું એવું ના થયું તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય.